ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોનાને ને વૈશ્વિક મહામારી જાહેર કરાઈ છે તે સરકાર છે દ્વારા જાહેરમાં બહાર પડાયા છે તેનો ભંગ કરનાર બે વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો કોરોના વાયરસ કોવિડ-19 જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે તેનો ફેલાવો થતો અટકાવવા બાબતેના સરકાર શ્રીના ભંગ કરનાર બે વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જાહેરનામાનો કડકાઈથી અમલ કરાવી કુલ બે ગુના ભુજ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલ છે કોરોના વાયરસ કોવિડ નાઇન્ટીન જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે જે અનુસંધાને કોરોના વાયરસ કોવિડ નાઇન્ટીનને અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરિત હાથ ધરી શકાય તે હેતુસર સરકારશ્રી દ્વારા પ્રસિદ્ધ થયેલ જાહેરનામાઓની ચુસ્ત અમલવારી કરાવવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબિયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓની સૂચના દ્વારા નાહે પોલીસ અધિક્ષક સી જે એન પંચાલ સાહેબ ભૂજ વિભાગના માર્ગદર્શન હેઠળ ભૂજ સહે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમઆર બારોટની આગેવાની હેઠળ ભૂજ શહેર વિસ્તારમાં જરૂરી તકેદારી બંદોબસ્ત રાખવામાં આવેલ તે દરમિયાન સરકારશ્રીના જાહેરનામાનો અલગ અલગ બે વ્યક્તિઓ દ્વારા ભંગ કરાતા તેઓ વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ભુજ શહેરમાં મટન માર્કેટ વિસ્તારમાં માસ મટનની વગર લાયસન્સ પરવાને દુકાન ખુલ્લી રાખનાર તાલિબ હસન ખાટકી ઉમરવરસ બેતાલીસ રહે ખાટકી ફળિયું મસ્જિદની બાજુમાં ભુજવાળાને અટક કરી કાદશીની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ ભૂધ શહેરમાં બીડ બજારમાં અગરબત્તીની દુકાન ખુલ્લી રાખનાર ભવ્ય અરવિંદભાઈ મહેતા ઉમરવરસ છવ્વીસ રહે તળાવ શેરી શિવ પરસ એપાર્ટમેન્ટની ફ્લેટ નંબર એકસો એક ભૂજવાળાને અટક કરી કાદશીની કાર્યવાહી કરવામાં આવેલ છે